હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું છું જાડેજા, આશાબાન નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં ઇંગ્લિશ પ્રાઇમર દરેક વિદ્યાર્થીએ આ પુસ્તક કાઢવાની છે, બરાબર? જેમાં યુનિટ 6 વોટ ઇઝ ધીસ. વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીસ એટલે આ. વોટ છે ધીસ અને ધેટ સાથે, બરાબર? વોટ વડે શું થાય, પ્રશ્ન પૂછવામાં આવે, બરાબર? વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે, અને ધીસ અને ધેટ એની સાથે શું લાગે, ઇઝ આઈ એસ એ ક્રિયાપદ છે, બરાબર? ટુ બી નું ક્રિયાપદ. તો આજે આપણે પેજ નંબર 19 એ આપણે સમજવાનું છે, તેમજ એ પેજ પરના જેટલા સ્પેલિંગ આવેલા છે એમ આ લખેલા છે. તમારે આ બધા સ્પેલિંગ છે એ ફેર બુકમાં, એટલે કે આપણે પાકી બુકમાં લખવાના રહેશે, તેમજ પાકા કરવાના રહેશે, તેમજ રફ નોટમાં આ સ્પેલિંગ છે બે વાર લખીને પાકા કરવાના રહેશે. આ સ્પેલિંગ આવડશે તો જ તમે આ વાક્ય છે, ચિત્ર દ્વારા જે વાક્ય આપેલા છે એનું ભાષાંતર, એટલે કે તો જ તમને ગુજરાતી બોલતા આવડશે. તો ચલો આપણે પહેલા જોઈએ. પેલો છે હાથી, છે તમને ગુજરાતીમાં તો ખ્યાલ જ છે, બરાબર ને? શેનું ચિત્ર છે, તો કે હાથી. હવે જોઈએ આપણે, જો પેલું વાક્ય શું છે, તો કે વોટ ઇઝ ધીસ, તો એનું ગુજરાતી તમને સામે આપેલું છે કે આ શું છે. હવે અહીં તમને સ્પેલિંગ બધા આપેલા છે કે WHAT, વોટ એટલે શું. ત્યાર પછી THIS, ધીસ એટલે આ. ત્યાર પછી THAT, ધેટ એટલે પેલું. હવે આ IS એ શું છે, તો કે ધીસ અને ધેટ બે આપેલ છે ને, ક્રિયાપદ, ટુ બી નું ક્રિયાપદ છે. આ બંને ધીસ અને ધેટ સાથે શું વપરાય, તો કે ઇઝ, બરાબર? IS ઇઝ એટલે છે. ત્યાર પછી ENT, એલિફન્ટ એટલે હાથી. BIRD, બર્ડ એટલે પક્ષી. APPLE, એપલ એટલે સફરજન. MONKEY, મંકી એટલે વાંદો. આ બધા સ્પેલિંગ છે ને એ 19 પેજ નંબર 19 ના સ્પેલિંગ આપેલા છે. આ સ્પેલિંગ તમને આવડશે તો જ આ વાક્યનું તમને ભાષાંતર કરતા આવડશે. તો ચલો આપણે પેલું જોઈએ, વોટ ઇઝ ધીસ. તમને ખ્યાલ જ હવે તમે હોય કે વોટ એટલે શું, એટલે કે આ શું છે, વોટ છે એ, એના માટે કોઈ પણ પ્રશ્ન પૂછી શકે ઇંગ્લિશમાં, બરાબર? તો હવે આપણે ચિત્રો જોઈએ, એનો જવાબ પણ તમને નીચે આપેલો છે. જુઓ, ધીસ ઇઝ એન એલિફન્ટ. હવે એન ક્યારે આવશે અને એ ક્યારે આવશે, તો જુઓ AEIOU આ પાંચ શોર્ટની જે સ્પેલિંગ સ્ટાર્ટ થાય ને ત્યારે એ એને આપે, બાકી બધામાં શું લાગશે, એ લાગશે, બરાબર? જ્યારે આ પાંચ અક્ષર છે AEIOU આ પાંચ શોર્ટની જ્યારે સ્પેલિંગ ચાલુ થશે ત્યારે એ એને લાગશે, બરાબર? તો અહીંયા તમને એવું વળી વિચારવા ને કે આમાં કેમ એ એન છે ને બાકી બધામાં એ છે, તો શું કામ, કારણ કે એમાં એલિફન્ટની સ્પેલિંગ સ્ટાર્ટ છે ને શોર્ટની. મેં તમને કીધું કે આ પાંચ શોર્ટની ચાલુ સ્પેલિંગ થાય એટલે AEIOU યાદ રહેવું જોઈએ કે પાંચ છે એ આપણા સ્વર છે. તો કે ધીસ ઇઝ એન એલિફન્ટ, ધીસ એટલે આ, ઇઝ એટલે છે અને એલિફન્ટ એટલે હાથી, આ હાથી છે. ત્યાર પછી બીજા ચિત્રમાં આપણે જોઈએ વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે. તો શેનું ચિત્ર છે, પક્ષીનું છે ને, તમને ગુજરાતીમાં તો ખ્યાલ જ હોય કે પક્ષી, પરંતુ એને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે ધીસ ઇઝ એ બર્ડ એટલે કે આ પક્ષી છે. ધીસ એટલે આ, ઇઝ એટલે છે અને બર્ડ એટલે પક્ષી, આ પક્ષી છે. ત્યાર પછી આપણે ત્રીજું ચિત્ર જોઈએ, વોટ ઇઝ ધેટ. હવે છે ને આપણે ધેટ વડે પ્રશ્ન પૂછાય છે, જુઓ, એટલે કે પેલું શું છે, તો શેનું ચિત્ર છે જોઈએ આપણે, સફરજન, બરાબર? ગુજરાતીમાં તો ખબર જ છે. હવે એને અંગ્રેજીમાં શું કહેવાય, તો કે ધેટ ઇઝ એન એલિફન્ટ, એટલે કે પેલું સફરજન છે. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે અને એપલ એટલે સફરજન. ત્યાર પછી વોટ ઇઝ ધેટ, પેલું શું છે, શું છે એ, વાંદરો છે ને? તો હવે એને અંગ્રેજીમાં